કમુરતા વચ્ચે આ લગ્ન મંડપમાં વરકન્યા સહિત લગ્ન ગીતોની રમઝટ વાગી રહી છે ત્યારે સવાલ થશે કે કોના છે આ અનોખા લગ્ન. તો આપને જણાવી દઈએ કે આ લગ્ન ભારતીય સંસ્કૃતિના વાહક એવા લગ્ન ગીતોને જીવંત રાખવાના પ્રયાસ માટે યોજાયા છે. ભારત વિકાસ પરિષદની પાલનપુર શાખા દ્વારા આ લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા દ્વારા જૂના વખતમાં ગવાતા લગ્ન ગીતોને ગુંજતા કરી સંસ્કૃતિના જતન માટે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતની સ્પર્ધા યોજાઈ હતી. આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે, વિસરાતી જતી જે પરંપરા છે, એ પરંપરાને જીવિત રાખવાનો આ એક ભગીરથ પ્રયાસ ભારત વિકાસ પરિષદ ઉત્તર દ્વારા થતો રહ્યો છે. અને એ દ્વારા આ માધ્યમથી ભારત વિકાસ પરિષદ એક સંગઠનનું મજબૂત કામ પુરુષો તથા સ્ત્રીઓમાં અને વિવિધ વર્ગોમાં થતું રહે એવી એક લાગણી ભારત વિકાસ પરિષદ ધરાવે છે. પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમ માટે છેલ્લા બે મહિનાથી બહેનો તૈયારી કરતી હતી. તેમણે મંગળ ફેરા, ફટાણા તેમજ કન્યા વિદાયના વર્ષો જૂના ગીતોને ઉજાગર કર્યા હતા. કન્યા વિદાયના ગીતોથી લોકો ભાવ વિભોર બની ગયા હતા. ઉત્તર ગુજરાતની 11 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ ગણાવ્યો હતો. લગ્ન એ ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે અને એનું જ્યારે અવમૂલ્યન થાય છે ત્યારે આવા પ્રોગ્રામ ખાસ કરવા પડે છે. અને લગ્ન ગીતો એ ભારતીય સંસ્કૃતિને જાળવવાનું એક કામ કરે છે. આના માટે ભારત વિકાસ પરિષદ બહુ સારું એવું કામ કરે છે અને અમારી આખી જે ટીમ છે એ 10 દિવસથી સતત મહેનત કરી અને સ્ટેજ ઉપર પરફોર્મ કરેલ છે. આ પરફોર્મ માત્ર અમે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નથી કરતા. આજે લગ્ન ગીતો નામશેષ થઈ રહ્યા છે ત્યારે જૂના લગ્ન ગીતોને સુરતાલ સાથે ગુંજતા કરવાની ભારત વિકાસ પરિષદની આ લગ્ન ગીત સ્પર્ધા સંસ્કૃતિના જતન સમાન છે. કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, VTV પાલનપુર.